નમસ્કાર, હું શ્રી રામબા ડાયટ પોરબંદરમાં અભ્યાસ કરું છું એમએડમાં. ઇન સેમેસ્ટર 3માં ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક, તેમાં સબ ટોપિક બેરિયર્સ ટુ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, એટલે કે બેરિયર એટલે કે ઇન્ક્લુઝિવ સમાવેશી શિક્ષણના અવરોધો પરિબળો. તો સૌપ્રથમ આપણે પહેલા પ્રસ્તાવના જોઈએ કે આપણે સૌ જાણીએ છીએ કે સમાવેશી શિક્ષણ એક એવી શિક્ષણ વ્યવસ્થા છે કે જેમાં દરેક વર્ગના બાળકો એકસાથે કોઈ પણ જાતના ભેદભાવ વિના અનુકૂળ વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાના સારા ભવિષ્યનું નિર્માણ કરે. તેના દ્વારા બાળકોમાં સમાનતાનો ભાવ, વિશ્વાસ, સમૂહ ભાવના અને સમૂહમાં કાર્ય કરી શકે તે ભાવનાનો વિકાસ થાય છે. પરંતુ સમાજમાં ઘણા એવા ઘટકો છે કે જે સમાવેશી શિક્ષણમાં અડચણરૂપ સાબિત થાય છે. તેવા ઘટકોને સમાવેશી શિક્ષણના અવરોધક પરિબળો કહે છે. તો આજે આપણે એવા જ સમાવેશી શિક્ષણના અવરોધક પરિબળો વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તો પેલા અવરોધક પરિબળો એટલે શું તે જોઈએ. તો કે અવરોધક પરિબળો એટલે કોઈ ઉદ્દેશ્ય હોય, વસ્તુ હોય, ક્રિયા કે પરિસ્થિતિ હોઈ શકે છે જે સમાવેશી શિક્ષણના કાર્યક્રમમાં અડચણરૂપ સાબિત થતી હોય, તો તેવા પરિબળોને અવરોધક પરિબળો કહે છે. તે માનવ સર્જિત અથવા કુદરતી એમ બંને પણ હોઈ શકે, અથવા તો ખાલી કુદરતી હોઈ શકે અથવા તો કૃત્રિમ પણ હોઈ શકે. દાખલા તરીકે જોઈએ તો કોરોના વાયરસને લીધે પ્રવર્તમાન શિક્ષણમાં થયેલા ફેરફારો. ત્યારબાદ સમાવેશી શિક્ષણના અવરોધક પરિબળો કેટલા છે. તો કે સમાવેશી શિક્ષણના મુખ્ય બે અવરોધક પરિબળો છે, તેમાં પહેલું આવે છે ઇન્ટરનલ બેરિયર અને બીજું છે એક્સટર્નલ બેરિયર. હવે ઇન્ટરનલ બેરિયર એટલે શું, તો કે આંતરિક પરિબળો, અને એક્સટર્નલ બેરિયર એટલે કે બાહ્ય પરિબળો. તેના જુદા જુદા સબટાઈપ છે. એમાં પહેલું છે એટીટ્યુડનલ બેરિયર. એટીટ્યુડનલ બેરિયર એટલે કે વ્યવહારુ અવરોધો. વ્યવહારુ અવરોધોમાં વિશિષ્ટ બાળકોનું વર્તન છે અન્ય બાળકો કરતા અલગ હોય છે. જેમ કે વાત વાત પર ગુસ્સે થવું, અન્ય બાળકોને પોતાની જાતથી નીમ સમજવું, અથવા તો અન્ય બાળકોને પોતાની જાત કરતા ઊંચે સમજવું, એવું સમજાય છે કે હું બધું કરી શકું છું. તો તેવા અવરોધો છે તેને વ્યવહારુ અવરોધો કહે છે. કેટલીક વાર વિશિષ્ટ બાળકો સાંભળવાની ખામીને લીધે યોગ્ય સાંભળી શકતા નથી, તેથી તેઓ વર્તન કરી શકતા નથી. તેવી જ રીતે દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકો, અલ્પ વિકસિત બાળકો અને અન્ય વિશિષ્ટ બાળકો પણ વ્યવહારો સમસ્યાથી પીડિત હોય છે. આ સમસ્યાઓ બાળકોના જીવનમાં અવરોધ ઉત્પન્ન કરે છે. તો આ બાળકોને આપણે યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવી જોઈએ અને તેને હૂંફભર્યું વાતાવરણ આપવું જોઈએ. હવે કેટલાક મેઇન ટોપિક એમાં છે એટીટ્યુડનલ બેરિયરમાં જ, કે થિંકિંગ સ્ટાઇલ એટલે આપણે વિચારવાની ક્ષમતા, એટલે વિચારવાની ક્ષમતા, લેંગ્વેજ એટલે કે આપણી ભાષા, આપણું જે ભાષા છે તે યોગ્ય હોવી જોઈએ. ત્યારબાદ એન્થિસિટી છે, રિલિજિયન, પરપેક્સિવિટીઝ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, નેશનાલિટી એટલે કે આપણી નેશનાલિટી ઇન્ડિયા, જોબ લેવલ, રેસ, કલ્ચર, સંસ્કૃતિ, સ્કિલ્સ એટલે આવડત, જેન્ડર એટલે કે જાતીયતા, ફિઝિકલ એબિલિટીઝ, સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એન્ડ એજ, ઉંમર. ત્યારબાદ 1.2 ફિઝિકલ બેરિયર, ભૌતિક અવરોધો. ઘણી એવી સ્કૂલો છે કે જે વિશિષ્ટતા ધરાવતા બાળકો માટે જરૂરિયાત અનુસાર શિક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ હોતી નથી. આવા બાળકો માટેના શિક્ષણ માટેના સાધનો શાળામાં ઉપલબ્ધ હોતા નથી. જેમ કે વિશિષ્ટ બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, યોગ્ય વ્યવહાર વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા જેવી બાબતોને ભૌતિક અવરોધમાં સમાવેશ કરી શકાય. નીચે કેટલાક ઉદાહરણો આપ જોઈએ. પહેલા ફોટામાં અને બીજા ફોટામાં અને ત્રીજા ફોટામાં સેમ એવી રીતના જ છે કે જે તેના માટે છે વ્હીલચેર છે બાળકો માટે, પરંતુ અહીંયા પગથિયા છે એટલે કે તેના માટે રોડની વ્યવસ્થા યોગ્ય નથી, તો તે એના માટે અવરોધ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ 1.3 ઇનઅપ્રોપ્રિએટ કરિક્યુલમ, અયોગ્ય અભ્યાસક્રમ. સમાવેશી શિક્ષણની પ્રગતિમાં અભ્યાસક્રમ મુખ્ય અવરોધક પરિબળોમાંનું એક પરિબળ છે, કારણ કે તે વિવિધ શીખનારાઓની વિશાળ શ્રેણીની જરૂરિયાતને પૂર્ણ કરતું નથી. એટલે કે એક જ વર્ગમાં વિવિધ બુદ્ધિકક્ષા ધરાવતા બાળકો હોય છે, તો બધા જ બાળકોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમનું જો આયોજન કરવામાં આવે તો
તો દરેક બુદ્ધિ કક્ષા ધરાવતા બાળકો યોગ્ય રીતે સમજ મેળવી શકે છે. ત્યારબાદ 1.4 અનટ્રેન્ડ ટીચર અપ્રશિક્ષિત શિક્ષકો, એટલે કે એવા શિક્ષકો જે ટ્રેનિંગ નથી લીધેલી અને ટ્રેનિંગ ન મેળવેલી હોય તેવા શિક્ષકોને અપ્રશિક્ષિત શિક્ષકોમાં સમાવેશ થઈ શકે. સમાવિષ્ટ શિક્ષણને આગળ વધારવા માટે શિક્ષકો સૌથી મહત્વપૂર્ણ માનવ સંસાધન છે. તેમની નિપુણતા એટલે કે તેની આવડત અને દ્રષ્ટિકોણ, તેને જોવાનો વિદ્યાર્થીને જોવાનો ખ્યાલ એવા વિદ્યાર્થીઓના જીવન પર નાટ્યાત્મક અસર કરે છે. જેઓ અલગ છે, અલગ છે એટલે કે તે વિશિષ્ટ છે, અને જેમને શીખવા માટે સામે પડકારો છે. કમનસીબે સમાવિષ્ટ શિક્ષણ માટે શિક્ષકોની યોગ્યતા અને વલણ સૌથી મહત્વપૂર્ણ અવરોધ બની શકે છે. તેમની નિપુણતા અને દ્રષ્ટિકોણ વિદ્યાર્થીના જીવનમાં અસરકારક ભૂમિકા ભજવે છે. માટે શિક્ષકે આ બાળકોના ભવિષ્ય માટે યોગ્ય તાલીમ લીધેલી હોય તો અધ્યયન કાર્ય કરાવી શકે. વિશિષ્ટ બાળકો માટેના શિક્ષકોને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે, જેથી તે વિશિષ્ટ બાળકોને યોગ્ય અધ્યયન કાર્ય કરાવી શકે. આ શિક્ષકોને તેની વિશિષ્ટ બાળકોની અધ્યયન ક્ષમતા વિશે, અધ્યયન પદ્ધતિ વિશે જાણકારી હોય છે. પરંતુ જો શિક્ષકોને તાલીમ પ્રાપ્ત ન હોય તો તે શિક્ષકો વિશિષ્ટ બાળકોને યોગ્ય અધ્યયન કાર્ય કરવામાં થોડા ઘણા અંશે અસફળ રહે છે. તો અપ્રશિક્ષિત શિક્ષકો એ સમાવેશી શિક્ષણમાં પણ અવરોધક પરિબળ છે. 1.5 ઓર્ગેનાઇઝેશન ઓફ ધ એજ્યુકેશન સિસ્ટમ, શિક્ષણનું નબળું સંગઠન. ઘણી સિસ્ટમોમાં સંકલનના અભાવને કારણે શાળા પ્રણાલીમાં ઘણા ફેરફાર જોવા મળે છે. તેમાં ઘણા વિદ્યાર્થીઓની માહિતી પણ હોતી નથી, એટલે કે ક્યારેક ડેટા એની પાસે, આપણે કહીએ કે ડેટા આનો વિદ્યાર્થીનો જોઈએ છે તો તેની પાસે ત્યાં ઉપલબ્ધ નથી હોતો. આ બધું સંગઠનની એકતાના અભાવને લીધે જોવા મળે છે. તેમાં હવે બીજું ઉદાહરણ જોઈએ તો કે વિવિધ પ્રકારની શાળાઓ, જેમ કે ખાનગી, સરકારી અને જાહેર શાળાઓ, જે વિવિધ સ્તરની સુવિધાઓ અને સમર્થન આપીને વિકસી રહી છે. દાખલા તરીકે હાલના પ્રવર્તન સમયમાં આપણે જોઈએ છીએ કે ખાનગી શાળામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, માટે વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાનો વધારે આગ્રહ રાખે છે. બીજું, એક્સટર્નલ બેરિયર, બાહ્ય પરિબળો. એમાં 2.1 સ્કૂલ લોકેશન, શાળાનું સ્થાન. હવે શાળાનું સ્થાન છે એવી જગ્યાએ પસંદ કરવું કે જ્યાં ઘોંઘાટ ન હોય, કે જેથી વિદ્યાર્થીઓ યોગ્ય અભ્યાસ કરી શકે. પછી આવે છે શાળાનું બાંધકામ, તો કે શાળાનું બાંધકામ પણ એવું હોવું જોઈએ કે જે વિકલાંગતા ધરાવતા બાળકોને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે, જેથી તેને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે નહીં. 2.2 એજ્યુકેશનલ બેરિયર, શૈક્ષણિક અવરોધ. તો તેમાં વિશિષ્ટ બાળકોને અનેક પ્રકારના શૈક્ષણિક અવરોધનો સામનો કરવો પડે છે. આ શૈક્ષણિક અવરોધ દરેક વિશિષ્ટતા ધરાવતા બાળકો માટે અલગ અલગ હોય છે. જેમ કે વિશિષ્ટતા ધરાવતા બાળકોને સામાન્ય બાળકો સાથે અધ્યયન કરવામાં આવે તો વિશિષ્ટતા ધરાવતા બાળકોની અધ્યયન પદ્ધતિ, શીખવાની ક્ષમતા જેવી વિવિધ બાબતો અલગ હોય છે. વિશિષ્ટતા ધરાવતા બાળકોને જ્યારે સામાન્ય બાળકો સાથે અધ્યયન કરાવવામાં આવે તો આ બાળકો સામાન્ય બાળકોની જેમ સરળતાથી શીખી શકતા નથી, તેમજ વિશિષ્ટતા ધરાવતા બાળકો સામાન્ય વર્તન કરી શકતા નથી. એટલે કે જો વિશિષ્ટતા ધરાવતા બાળકોને સામાન્ય બાળકો સાથે અધ્યયન કરાવવામાં આવે તો બંનેની અધ્યયન પદ્ધતિ, તેની શીખવાની ક્ષમતા આ બધી અલગ હોય છે, તો તે યોગ્ય રીતે છે એકબીજા સાથે વ્યવહાર કરી શકતા નથી અને વર્તન પણ કરી શકતા નથી. 2.3 સોશિયલ બેરિયર્સ, સામાજિક અવરોધ. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી સમાજના સંપર્કમાં રહે છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલ રહે છે. આ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. મનુષ્ય ભેગા મળીને સમાજની રચના કરે છે. આ સમાજ વિશિષ્ટ બાળકો પ્રત્યે જે અડચણ ઉત્પન્ન કરે છે તેને આપણે સામાજિક અવરોધ કહી શકીએ છીએ. તેમાં આપણે સામાજિક અવરોધમાં જોઈએ તો કે તે સામાજિક અવરોધમાં જે વિશિષ્ટ બાળકો હોય તેવા બાળકો પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. તેઓને વિશિષ્ટ બાળકો પ્રત્યે તેની જોવાની શૈલી અલગ હોય છે. તેઓ પોતાના સમાજમાં વિશિષ્ટ બાળકોને સરળતાથી સ્વીકારી શકતા નથી. તે વિશિષ્ટ બાળકો પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમાજ આ બાળકો માટે અનેક અવરોધો ઉત્પન્ન કરે છે. 2.4 ઇકોનોમિકલ કન્ડિશન, આર્થિક સ્થિતિ.
આર્થિક સ્થિતિ એ સમાવેશી શિક્ષણના અમલીકરણ માટે મુખ્ય ખતરો છે. તે આજના સમાજમાં પ્રતિબિંબિત થાય છે, એટલે કે દેખાય છે. જેમ કે અપૂરતી વર્ગખંડની સુવિધા, શિક્ષકોનો અભાવ, લાયકાત ધરાવતા કર્મચારીઓની બદલી, શીખવાની સામગ્રીની ગેરહાજરી, એવી બધી બાબતો છે એ નોંધપાત્ર રીતે આર્થિક સ્થિતિમાં સમાવેશ કરી શકાય. આર્થિક સ્થિતિ એ સમાવેશી શિક્ષણને અવરોધે છે. થેન્ક યુ.